ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસજી હાઈવે પર આવેલી વાયએમસી ક્લબ ખાતે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નવનિયુક્ત ટીમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સાલો ઢાળી મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અમિત શાહ અને જૈન સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નવનિયુક્ત કાર્યક્રમમાં હાજરી આપતા સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન અને આપણા રાજ્યના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં દેશનો અવિરત રીતે વિકાસ થઈ રહ્યો છે. સીએમએ ટકોર કરતા કહ્યું હતું કે અમારી સ્થિતિ કંઈ પણ હોય કોઈને ધક્કા નહીં ખવડાવીએ, કાં તો તમે મને સમજાવશો અથવા હું તમને સમજાવી દઈશ. દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે તો હવે ફોરેન જવાનો ઓછું કરે તેવી ટકોર પણ તેઓએ કરી હતી. ત્યારે નરેન્દ્રભાઈ એવું કહેતા સૌનો સાથ સૌનો વિકાસ, તાર બધાને થોડું એવું લાગતું હતું કે આ નવું સ્લોગન છે ક્યાં ઉતરી જશે. આજે એવું લાગે છે કે બધા, તમે જુઓ દરેકે દરેક સમાજ આજે પોતપોતાની જેટલી જુદી જુદી, જેને કહેવાય કે આપણે અહીંયા કહેતા હોઈએ કે ભાઈ ડેરાવાસી કહીએ, દિગંબર કહીએ, તો બધાને ભેગા થઈ અને કામ કરીએ છીએ તો કેટલી મજા આવે છે, કેટલા આગળ વધી શકાય. દરેકે દરેક સમાજે આ લાઈન કરી, જેટલા ફાટા હતા બધા ભેગા થાય અને ભેગા રહીશું તો એનું વજન પડશે, જ્યાં જઈને ઉભા રહીશું ત્યાં વજન પડશે. અને એના હિસાબે આજે કામ કરવાની અને આગળ વધવાની મજા આવે છે. બધા આગળ વધી રહ્યા છે. હું કાયમ કહું કે એક જૈન બાજુમાં હોય ને તો તમને ક્યારેય ડૂબવા ના દે. જઈને જોડે રહેવા રાખો આરો, અને એક સાચું કહી શકે, ગમે તે હોદ્દા ઉપર ચડાયો હોય તો એ તમને પાછા નીચે લાવી દે, એટલું સાચું કહી શકે તમને. પણ જૈનિઝમ, જૈન એક જ એક કે નાનપણથી જેને કહેવાય કે ધર્મ સાથે જોડવાનું, છોકરાઓનો જો હોય તો એક આ જ ધર્મ છે કે જેમાં નાનામાં નાનો બાળક હોય એ દેરાસર જતો હોય, અને એમાં જ્યારે પ્રદૂષણ હોય ત્યારે તો કોઈ ઘરનું બાકી ના હોય એ દેરાસર પહોંચ્યો જ હોય. અને એના કારણે આજે સમાજ જીવન એમનું દરેકે દરેક ફિલ્ડમાં આજે પ્રગતિ ટોપ ઉપરની થઈ હોય તો એક ધર્મ સાથે જોડાયેલા રહેવાય. કોઈ તમને નાનામાં નાનો માણસ કે આમ તમને દુઃખી જલ્દી જોવા ના મળે, અને દુઃખી હોય તો જલ્દી કહે નહીં, એ એની રીતે મથિન પૂરું કરતો હોય. અને અહીંયાથી તો ખૂબ સારી જીતો તરફથી પણ સમાજ માટેની વ્યવસ્થા જે ઊભી થઈ રહી છે કે ભાઈ વ્યાપારિક રીતે દરેકને નોકરી ધંધામાં સપોર્ટ કરવો, એની સાથે સાથે 10,000 મકાન, નાની વસ્તુ નથી, 10,000 મકાન બનાવવા અને આપવા એ નાની વસ્તુ નથી. તો અમારે એટલું મગજથી મારા સેટ થાય કે અત્યારની પોઝિશન ગમે તે હોય પણ તમને ધક્કા ધુક્કી નહીં ખોલે. કા હું તમને સમજાવી દઈશ, કા તમારે મને સમજાવી દઈશ. એટલે દરેકે દરેક ક્ષેત્રે એમણે ઇન્ફિનિટી બાજુ જોઈ અને કામ કર્યું. એટલે જે દિવસે એના રિઝલ્ટો આવશે, આત્મનિર્ભર આજે તમે જુઓ તો કોરોનામાં દરેકે દરેક દેશ, જેને આપણે જેની સામે આપણે એમ કે શક્તિશાળી ગણતા હતા એ બધા દેશ થાકી ગયા, જ્યારે આપણું ઇન્ડિયા બધા અત્યારે જુઓ દરેકના મોડે હસતા ખેલતા આપણે કોરોનાની બહાર નીકળી ગયા છે. એટલે આત્મનિર્ભરનું પણ એમનું વિઝન જે છે, એટલે આત્મનિર્ભર તો આપણો દેશ ભારત જ થવાનું છે, હવે ટોપ ઉપર ભારત જ જવાનું જે નક્કી છે. એટલે જેને બહાર ફોરેનના વિઝા હોય, ફોરેન જવાના હજુ મો હોય, ધીમે ધીમે થોડા ઓછા કરજો તો સારું રહેશે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.